नमस्कार, स्वागत छे आपनो आईसीबी 24 न्यूज़ मां। हूं छूं काजल कनोजिया। विगतवार समाचार જોતા પહેલા એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2022-23 નું બજેટ આજે અંતિમ ચર્ચા માટે સામાન્ય સભામાં રજૂ કરાયું। ભાજપના કોર્પોરેટર આશિષ જોશી પાણીની લાઇનનું લીકેજ શોધવા વરસાદી કાસમાં ઉતર્યા। અધિકારીઓ કોઈ કામ ન કરતા હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો। વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ ફૂડ કંપનીઓ દ્વારા દેવ નદીમાં એક્સપાયરી ડેટનો માલ ઠલવાયો। કંપનીઓ પર એક્શન લેવાશે કે કેમ તપાસનો વિષય। તો હવે જોઈશું વિગતવાર સમાચાર। આજે વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2022-23 નું બજેટ અંતિમ મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરાયું હતું। વડોદરા પાલિકાની સામાન્ય સભામાં 3,838 કરોડના બજેટ પર ચર્ચા થઈ। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે બજેટ સભા અધ્યક્ષ સમક્ષ રજૂ કર્યું હતું। વડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે પાલિકાની બજેટ લક્ષી સામાન્ય સભા મળી હતી। વડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે પાલિકાની બજેટ લક્ષી સામાન્ય સભા મળી હતી, જેમાં વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2022-23 નું બજેટ અંતિમ મંજૂરી માટે સમગ્ર સભામાં રજૂ કરાયું હતું। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે બજેટ સભા અધ્યક્ષ સમક્ષ રજૂ કર્યું। વડોદરા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા કોર્પોરેશનનું વર્ષ 2022-23 ના 3,838 કરોડ ઉપરાંતના કરદરમાં સુધારો કર્યા વિનાનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું, જેમાં ચર્ચાના અંતે 3,838 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જે બજેટ સંદર્ભે સામાન્ય સભામાં ચર્ચા કરવા શાસક પક્ષ દ્વારા 3 અને વિપક્ષ દ્વારા 314 મળીને કુલ 317 દરખાસ્તો સમગ્ર સભામાં રજૂ કરવામાં આવી છે। આજથી આ બજેટ ઉપર ચર્ચા શરૂ થઈ છે। આવતીકાલ શનિવારે મોડી રાત સુધીમાં બજેટ મંજૂર કરી દેવામાં આવશે। વિપક્ષના સભ્યો આ સામાન્ય સભામાં વડોદરાની જનતા માટે કયા કયા પ્રોજેક્ટ માટે પ્રાથમિકતા તેમજ અને કેવી રીતે ચલાવવા જોઈએ તે અંગે ચર્ચા શરૂ કરી હતી। આજે સામાન્ય સભામાં બજેટ સંદર્ભે ચર્ચાના પ્રારંભે વડોદરામાં કુલ 31 મસાનોમાં 158 લાકડાની અને 12 ગેસ ચિતા છે। ગેસ ચિતામાં 12 પૈકી 7 બંધ છે। વાસના સ્મશાનમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। સીએસઆઈ પ્રવૃત્તિ હેઠળ સ્મશાનોમાં સુવિધા વધારી શકાય તેવું સૂચન પક્ષના દંડક નેતા ચિરાગ બારોટે કર્યું હતું। કોર્પોરેટર હેમિસાબેન ઠક્કરે કોમ્યુનિટી હોલ અને અતિથિ ગૃહમાં ડ્રો સિસ્ટમ બંધ કરવા રજૂઆત કરી હતી। ડ્રોમાં નામ નહીં આવતા લાભાર્થીઓને હેરાનગતિ અને છેલ્લી ઘડીએ દોડધામ થતી હોય છે। કોર્પોરેશનના 4 ઝોનના 4 પ્લોટને પાર્ટી પ્લોટ તરીકે વિકસાવવા પણ રજૂઆત કરી હતી। તદુપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ મહાનુભાવોની પ્રતિમાઓ પૈકી કેટલીક પ્રતિમાઓ જર્જરિત હાલતમાં હોય રંગ રોગાન કરવા ઉપરાંત પ્રતિમાઓ ફરતે એક્રેલિક ટ્રાન્સપેરન્ટ કાચ મૂકવા ભાજપના કોર્પોરેટર નૈતિક શાહે સૂચન કર્યું હતું। તો બીજી તરફ સામાન્ય સભામાં કોર્પોરેટરોએ કોરોનાને ભૂલી માસ્કના નિયમ નેવે મૂક્યા હતા। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર દ્વારા આજે વરસાદી કાસમાં તૂટેલી પાણીની લાઇનનું ભંગાણ શોધી નાખી હોબાળો મચાવ્યો હતો અને તંત્ર ઉપર આક્ષેપ કર્યા હતા કે અવારનવાર પાણીની મુશ્કેલી દૂર કરવા રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી। વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમાચા રસ્તા પાસે થોડા દિવસ અગાઉ વડોદરા કોર્પોરેશન દ્વારા વરસાદી કાસની સફાઈને ધ્યાનમાં રાખી સ્લેબ તોડીને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આશિષભાઈ જોશીએ ઉમાચા રસ્તા પાસેના વરસાદી કાસમાં તપાસ કરતા જ્યાં સ્લેબ પડ્યો છે તેનાથી 15 મીટર અંદર જઈને તેઓએ પાણીનું મુખ્ય લાઇનનું લીકેજ હોવાનું શોધી કાઢ્યું હતું। તે બાદ તેમણે 10 દિવસ અગાઉ પાણી પુરવઠાના અધિકારી તથા વોર્ડના ડેપ્યુટી એન્જિનિયરને આ અંગેની જાણ પણ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। આજે તેઓએ સવારે ફરી એકવાર વરસાદી કાસમાં ઉતરીને પાણીની મુખ્ય લાઇનમાં પડેલું ભંગાણની જાણકારી મેળવી હતી, તો તેમાંથી હજારો લીટર પાણી રોજનું વહી રહ્યું હોવાનું જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આશિષભાઈ જોશીએ વહીવટી તંત્ર ઉપર આક્ષેપ કર્યો હતો કે એક વર્ષ પહેલા જ્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે અમે ઘરે ઘરે ફેરણી કરી રહ્યા હતા
ત્યારે દરેક જગ્યાએથી પાણીની સમસ્યા દૂર કરવાની રજૂઆતો મળતી રહેતી હતી। તે બાદ ચૂંટાઈ આવ્યા પછી પણ છેલ્લા એક વર્ષથી વોર્ડ નંબર 15 ની પાણીની સમસ્યા દૂર કરવા અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। દરમિયાનમાં ઉમાચા રસ્તા પાસે વરસાદી કાસની સફાઈની કામગીરી દરમિયાન કાસમાં ઉતરીને અમે જાતે તપાસ કરતા પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડ્યું હોવાનું શોધી કાઢી વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું હતું। તેમ છતાં છેલ્લા 10 દિવસથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। વોર્ડ નંબર 15 માં છેલ્લા અઠવાડિયા પહેલા વરસાદી કાસની સફાઈનું કામ ઉમાચા રસ્તા પર શરૂ કરવામાં આવ્યું હતું। ત્યાં પાણીની લાઇન વરસાદી કાસમાં લીકેજ હોવાનું બહાર થયું। છેલ્લા અઠવાડિયાથી તંત્રને અધિકારીઓને જાણ કરી છતાં પણ એ લોકો ફોલ્ટ નથી શોધી શક્યા। ખૂબ મોટા પ્રમાણમાં રોજ પાણી વરસાદી ગટરમાં વહી જતું હતું। આજે અમારે જાતે વરસાદી ગટરમાં ઉતરી અને લીકેજ પર એમનું ધ્યાન દોરવાનું અમે પ્રયત્ન કર્યો છે। અત્યારે અમે 25 ફૂટ સુધી અંદર ચાલીને અંદર મોટી ફીડર લાઇનમાં જે લીકેજ છે પાણીનું એ આજે શોધ્યું છે। વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ કેટલીક ફૂડ કંપનીઓ દ્વારા એક્સપાયરી ડેટનો માલ નજીકમાં આવેલ દેવ નદીમાં ઠાલવવામાં આવે છે। આ પાણીના વહેણમાં એક્સપાયરી થયેલ ફૂડ સાથે જ પ્લાસ્ટિકનો પણ સમાવેશ થાય છે, જેથી આ પાણી લોકો તેમજ પશુ પક્ષીઓ માટે પણ જીવલેણ સાબિત થાય તેમ છે, જેથી આ પાણી લોકોના જીવન માટે અને ખેતીકામ માટે પણ કેટલીક સમસ્યાઓ સર્જી શકે તેમ છે। શું આ કંપનીઓ પર કોઈ પણ જાતની એક્શન લેવામાં આવશે કે કેમ, તે એક તપાસનો વિષય છે। વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ કેટલીક ફૂડ કંપનીઓ દ્વારા એક્સપાયરી ડેટનો માલ નજીકમાં આવેલ દેવ નદીમાં ઠાલવવામાં આવે છે। આ પાણીના વહેણમાં એક્સપાયરી થયેલ ફૂડ સાથે જ પ્લાસ્ટિકનો પણ સમાવેશ થાય છે, જેથી આ પાણી લોકોના જીવન માટે અને ખેતીકામ માટે પણ કેટલીક સમસ્યાઓ સર્જી શકે તેમ છે। વાઘોડિયા જીઆઈડીસીની કંપની 445B સેન્ચુરી ફૂડ ઇન્ડસ્ટ્રીયલ નામની કંપની છે, જે ફૂડ પેકેટના ઉપર પ્રિન્ટ થયેલ છે। તેના દ્વારા એક્સપાયરી થયેલ માલ દેવ નદીમાં ખાલી કરવામાં આવ્યો છે, જેથી પાણીના વહેણમાં એક્સપાયરી થયેલ ફૂડ સાથે સાથે પ્લાસ્ટિકનો પણ સમાવેશ થાય છે, જેના કારણે પાણીના વહેણમાં માદક દ્રવ્યો મિક્સ થતા આગળ આવેલ ગામડાઓમાં તેમજ આ પાણી આગળ જતા કેટલાક પશુ પક્ષીઓ તેમજ કપડાં ધોતી કેટલીક મહિલા સ્ત્રીઓ તથા અન્ય ઘર વપરાશમાં ઉપયોગી નીવડતું હોય છે। આ પાણી લોકોના જીવન માટે તેમજ ખેતીકામ માટે પણ કેટલીક સમસ્યાઓ સર્જે છે, જેથી લોકોને ચામડીના રોગ અથવા બીજી ગંભીર રોગોનો સામનો લોકોને કરવો પડશે। તેનું પરિણામ લોકોને અને પાણીમાં રહેલ જીવ જંતુ અને કુદરતના નિયમ સાથે છેડછાડ થતા તકલીફો ભોગવવાનો વારો આવશે તેમ દેખાઈ રહ્યું છે। શું કંપનીઓને નદીઓમાં એક્સપાયરી માલ ખાલી કરવાથી કંપનીઓ પર કોઈ જાતની એક્શન લેવામાં આવશે કે કેમ, તે એક તપાસનો વિષય છે। નમસ્કાર દર્શક મિત્રો, હું આઈસીબી ન્યૂઝમાંથી રજાક શેખ। આજે આપ જોઈ રહ્યા છો કે વાઘોડિયા જીઆઈડીસીની અંદર ઘણી બધી કંપનીઓ ફૂડની આવેલી છે, જેની અંદરની એક કંપની છે જેઓએ પોતાનો એક્સપાયર ડેટનો માલ જે અહીં આગળ ખાલી કરવામાં આવ્યો છે, જે બહુ દુઃખદજનક વાત છે। કારણ કે અહીં આગળ જે જગ્યાએ માલ ઠાલવવામાં આવે છે એક પવિત્ર નદી ગણવામાં આવે છે, એનું નામ દેવ નદી છે। દેવ નદીની અંદર આપ જોઈ શકો છો કે કેટલાક જાતના ફ્રૂટના પેકેટો કંપની દ્વારા અહીં આગળ ઠાલવવામાં આવ્યા છે। અહીં આગળ નજીકની અંદર આ જ દેવ નદીની બાજુની અંદર આવેલ એક સરસ મજાનું મધુ શ્રીવાસ્તવ દ્વારા સાર્વજનિક કેટલાક લોકો પોસ્ટ કર્યું, ધારાસભ્ય મધુસિંહ દ્વારા એક સરસ મજાનું અહીંયા આગળ સ્મશાન બનાવવામાં આવ્યું છે, જે સર્વ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે। જ્યારે અહીંયા આગળ એ સ્મશાનની અંદર લોકો મૃત્યુ દેહ લઈને આવે છે અને તેની અંદર એ લોકો અહીંયા આગળ મૃતદેહને બાળ્યા પછી અહીંયા આગળ આ નદીમાં સ્નાન કરે છે। આ પેકેટો ખાલી કરવાનું ઉદ્દેશ શું છે કે આ નદીને ગંદી કરવી છે, તેમજ ફૂટના આ સેમ્પલો જોઈ શકો છો, અહીંયા આગળ પેકેટો જોઈ શકો છો, પોતે તોડી તોડીને ઠાલવામાં આવ્યા છે। આ નદીની અંદર ઘણા સમયથી કેટલાક લોકો અહીંયા આગળ કપડાં ધોવા આવે છે, ગાડીઓ ધોવા આવે છે, તેમજ અહીંની મહિલાઓ દ્વારા અહીંયા આગળ કેટલી વાર તાલુકા પંચાયત સદસ્યને પણ રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ પણ જાતની એક્શન લેવામાં નથી આવતી। તો આ કંપનીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં એ તપાસનો વિષય છે। આ કંપનીઓ અવારનવાર જો આવી રીતે જ ફૂડ પેકેટો ખાલી કરશે તો કેટલેક યોગ્ય છે કે આ કંપનીઓ અગાઉ બી ખાલી કરી ચૂક્યા છે કે નહીં, એ બી એક તપાસનો વિષય છે। આઈસીબી ન્યૂઝ, રજાક શેખ, વાઘોડિયા। વિદેશમાં વિદ્યા અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળશે ઉજ્જવળ તક।
विदेश में उच्च वित्तीय अभ्यास माटे द दिव्य ग्रुप ऑफ कंपनी छे मात्र एक सारू विकल्प। अनेक विद्यार्थियों कंपनी ना माध्यम थी आज कैनेडा यूके यूएसए यूरोप तथा यूएई जेवा विदेश में रहीने करी रहा छे अभ्यास। स्टूडेंट वीजा पीआर वीजा वर्क परमिट वीजा सहित अनेक प्रकार की प्रवृत्तियों द दिव्य ग्रुप ऑफ कंपनी करी रही छे। कंपनी ना निष्णात अने अनुभवी कर्मचारियों द्वारा एजुकेशन इन्फॉर्मेशन टेक्नोलॉजी सहित अनेक शैक्षणिक सेवाओं आपवामां आवी रही छे। अनेक विद्यार्थियों अने लोकोना जीवन में खुशहाली अने सफलता आपवामां संस्था निमित्त बनी छे। तो आवो द दिव्य ग्रुप ऑफ कंपनी खाते अने संस्थाना उत्तम मार्गदर्शन हेठळ उज्जवळ कारकिर्दीनो विकल्प अपनावो। अमारु सरनामु छे द दिव्य ग्रुप ऑफ कंपनी 6A 6B 6th floor नाप चिंटावो नियर SS मोबाइल BPC रोड अलकापुरी वडोदरा। कॉल 8347 રાજ્યમાં કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે। કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હળવા કરાયા છે। અમદાવાદ અને વડોદરામાં જ રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં રહેશે, તેમજ 6 મહાનગરોને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે। સોમવારથી તમામ શાળા કોલેજો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। भारत सरकार की नवी सूचना बाद गुजरात में सूरत गांधीनगर राजकोट जामनगर अने भावनगर एम 6 महानगरों माथी संपूर्णपणे रात्रि कर्फ्यू उठावी लेवायो छे। गृह विभाग ना एडिशनल सेक्रेटरी निखिल भट्टनी सहित गुरुवारे सांजे प्रसिद्ध हुकम में मात्र अमदावाद अने वडोदरा ए बे शहरों में 28 फेब्रुआरी सुधी रात्रे 12 कलाक थी सवारे 5 वाग्या सुधी कर्फ्यू नो अमल करावा पोलिस ने आदेश करायो छे। रात्रि कर्फ्यू ज नहीं राज्यभर में हवेथी लग्न सहितना तमाम प्रकारना सामाजिक अने धार्मिक मनोरंजक स्थलों में 150 के 300 व्यक्तियों की मर्यादा नो नियम पण दूर करी देवायो छे। आ तमाम स्थलों थी स्थलनी क्षमताना महत्तम 75% व्यक्तियों ज्यारे बंद स्थलों में क्षमताना 50% की मर्यादा में व्यक्तियों एकत्र थई शकशे। गुजरात में आंगनवाड़ी किंडर गार्डन केजी अने नर्सरी शुरू थया बाद राज्य सरकारे 21 फेब्रुआरी सोमवार थी स्कूलों कॉलेजों में ऑनलाइन शिक्षण बंद करवा निर्णय कर्यो छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल ना अध्यक्ष पदे गुरुवारे सांजे मळेली कोर ग्रुप नी बैठक बाद शिक्षण मंत्री जीतू वाघाणीए सोमवार थी तमाम स्कूलों कॉलेजों संपूर्ण रीते ऑफलाइन अर्थात प्रत्यक्ष शिक्षण शुरू करवानी जाहेरात करी हती। आ निर्णय थी हवे तमाम वयजूथ वर्ग विद्या शाखाओना विद्यार्थीओने शिक्षण मेळववा शैक्षणिक संकुलोमां जवुं पड़शे। वडोदरा शहर पोलिस कमिश्नर कचेरी में युवक नो झेरी दवा गटगटावी आपघात नो प्रयास करवामां आव्यो। वडोदरा नी कोर्ट में ताजेतर में जीवन टूंकावानी घटना ना बे किस्साओ सामे आव्या हता। एक किस्सा में पोतानी जात ने आग लगावीने तथा अन्य किस्सा में झेरी पदार्थ ने पीने जीवन टूंकावाना प्रयासो करवामां आव्या हता। आजे आ प्रकारनी घटनानु शहर पोलिस कमिश्नर नी कचेरी में पुनरावर्तन थयुं छे। पोलिस कमिश्नर कचेरी में अनेक लोको फरियाद लईने आवता होय छे। अहीं आवता लोकोनी स्थानिक स्तरे फरियाद नो उकेल नहीं आवता तेओ कमिश्नर कचेरी में आवे छे। लोको अने पोलिस कर्मीओ थी सतत धमधमती पोलिस कमिश्नर कचेरी में अजाण्या ए समय झेरी दवा गटगटावी जीवन टूंकावानो प्रयास करता चकचार मची जवा पामी छे। जीवन टूंकावानो प्रयास करनार ईसमने सारवार अर्थे दवाखानामां लई जवामां आव्यो हतो होवानी प्राथमिक माहिती पण सामे आवी छे। वडोदરાની કોર્ટમાં તાજેતરમાં જીવન ટૂંકાવવાની ઘટનાના બે કિસ્સાઓ સામે આવ્યા હતા, જો કે બંને કિસ્સામાં કોઈ જાનહાની થઈ નથી। એક કિસ્સામાં પોતાની જાતને આગ લગાવીને તથા અન્ય કિસ્સામાં ઝેરી પદાર્થ પીને જીવન ટૂંકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આજે આ પ્રકારની ઘટનાનું શહેર પોલીસ કમિશનરની કચેરીમાં પુનરાવર્તન થયું છે। સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર લોકોથી ધમધમતે પોલીસ કમિશનર કચેરીના વોશરૂમમાં એક અજાણ્યા ઈસમે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે, જો કે જાણ થઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં હાલ તેની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે। આ મામલાની પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થઈ હતી। પોલીસ કમિશનર કચેરીમાં પહેલા માળે આવેલા વોશરૂમમાં આ ઘટના બની છે। પ્રાથમિક માહિતી પ્રમાણે ઈસમનું નામ સૌરભ હસમુખભાઈ બારોટ રહે કિશનવાડી વુડાના મકાન હોવાનું સામે આવ્યું છે। કવાટ પારસી ફળિયામાં આવેલ કામનાથ મહાદેવ મંદિરનો આજરો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કવાટ પારસી ફળિયામાં આવેલ કામનાથ મહાદેવ મંદિરનો આજરો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પારસી ફળિયામાં આવેલ કામનાથ મહાદેવ જેનો જીર્ણોદ્ધારનું આયોજન
કામનાથ યુવક મંડળ દ્વારા હાથ ધરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજરોજ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પૌરાણિક કામનાથ મહાદેવ મંદિર જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, અહીં ભક્તોની મનોકામના ભોલેનાથ પૂર્ણ કરે છે, જેથી દરરોજ અહીં ભક્તો દર્શનાર્થે આવે છે. પરંતુ આ શિવ મંદિર પૌરાણિક હોવાથી જર્જરિત હાલતમાં હતું, જેથી તેનું જીર્ણોદ્ધાર કામનાથ યુવક મંડળ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. સિનોરના સાધલી ગામે તસ્કરોએ સ્મશાન ગૃહની ચિતાની સગડીને નિશાન બનાવી સિનોર તાલુકામાં યથા રાજા તથા પ્રજાની પંક્તિને યાદ અપાવે તેવી ઘટનાઓ બની રહી છે. ત્યારે સિનોર તાલુકાના સાધલી ગામે તસ્કરો સ્મશાન ગૃહની ચિતાની સગડીની ચાર પ્લેટો ઉઠાવી ગયા. તસ્કરો હવે સ્મશાનને પણ ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે. સિનોર તાલુકામાં યથા રાજા તથા પ્રજાની પંક્તિને યાદ અપાવે તેવી ઘટનાઓ બની રહી છે. સિનોર તાલુકાના સાધલી ગામે તસ્કરો સ્મશાન ગૃહની ચિતાની સગડીની ચાર પ્લેટો ઉઠાવી ગયા. તસ્કરો હવે સ્મશાનને પણ ટાર્ગેટ બનાવવાનું શરૂ કરતા પોલીસની ફરજ સામે સિનોર પંથકમાં છેલ્લા બે મહિનામાં તસ્કરોએ ચારથી વધુ સ્થળો પર ચોરીની વારદાતને અંજામ આપ્યો છે. સિનોર પંથકમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓને લઈને પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. સિનોર પંથકમાં બની રહેલી ચોરીની વારદાતોના પગલે લોકોમાં ડરનો માહોલ બન્યો છે. તસ્કરોએ છેલ્લા બે મહિનામાં ચારથી વધુ સ્થળો પર ચોરીની વારદાતને અંજામ આપી સિનોર પોલીસને પડકાર ફેંક્યો છે. સિનોર પંથકમાં બની રહેલી ચોરીની વારદાતોના પગલે સિનોર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ અને જીઆરડીના પોઈન્ટ વધુ અસરકારક બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. સિનોર તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી નીલગાયને લઈ અકસ્માતની ઘટનાઓ બની રહી છે, જેમાં આજે સવારે સિનોર તાલુકાના ટિંગલોદ ગામ પાસે વાન ગાડી સામે અચાનક નીલગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં વાનની અડફેટે ઘટના સ્થળે જ નીલગાયનું મોત થયું હતું. સિનોર તાલુકાના ટિંગલોદ ગામ પાસે વાન ગાડી સામે અચાનક નીલગાય આવી જતા અકસ્માત સર્જાયો. સિનોર તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી નીલગાયને લઈ અકસ્માતની ઘટનાઓ બની રહી છે, જેમાં આજે સવારે સાધલીથી કરજણ જઈ રહેલી વાન ગાડી સાથે અચાનક નીલગાય આવી જતા અથડાતા ઘટના સ્થળે જ નીલગાયનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં વાન ગાડીમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ટિંગલોદ ગામના સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. નીલગાયના ત્રાસથી સિનોર તાલુકાની જનતા ભયભીત થઈ ગઈ હોય વન વિભાગે વહેલી તકે સલામતી અને સુરક્ષા અંગે માર્ગદર્શનના બોર્ડ મૂકવા લોક માંગણી કરી હતી. સાહેબગંજ પોલીસ ટીમે પાકિસ્તાન પ્રીમિયર લીગની મેચ ઉપર ડાયમંડ એક્સચેન્જ નામની એપ્લિકેશનમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડ્યો. સાહેબગંજ પોલીસ ટીમે પાકિસ્તાન પ્રીમિયર લીગની મેચ ઉપર ડાયમંડ એક્સચેન્જ નામની એપ્લિકેશનમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગત આધારે સાહેબગંજ પોલીસની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળેલ કે એક ઇસમ બોમ્બે શોપિંગ સેન્ટર પાસે હેપી પાન સેન્ટરની બહાર એક ઇસમ પાકિસ્તાન પ્રીમિયર લીગની મેચમાં ડાયમંડ એક્સચેન્જ નામની એપ્લિકેશનમાં સટ્ટો રમે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક ઇસમ નરેશ ઉર્ફ હેપી લખિયાણી ડાયમંડ એક્સચેન્જ નામની એપ્લિકેશનમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પૈસાવર ઝાલમીની મેચમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતો હોય જેની ધરપકડ કરી હતી, તેમજ સાહેબગંજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. સાહેબગંજ પોલીસે આરોપી તેમજ કુલ કિંમત રૂપિયા 8200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.